સુરતમાં પરપ્રાંતીય શ્રમિકો વતન જવાની માંગ સાથે રોજે રોજ રસ્તા પર ઉતરી દેખાવો કરી રહ્યા છે ત્યારે ગુરુવારે સાંજે ગોડદરામાં બિહાર અને ઝારખંડના શ્રમિકોએ દેખાવો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કોરોનાને લઈને પહેલા લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી થઈ ગઈ છે અને તેઓ વતન જવા માંગ કરી રહ્યા છે સુરતમાં વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રોજે રોજ વિવિધ વિસ્તારોમાં દેખાવો કરી રહ્યા છે તો કેટલાકને તંત્ર દ્વારા તેઓના વતન મોકલી પણ અપાયા છે ત્યારે ગુરુવારે પાંડેસરામાં દેખાવો કરાયા બાદ સાંજે ગોડદરામાં બિહાર અને ઝારખંડના શ્રમિકોએ દેખાવો કર્યા હતા જેમાં મહિલાઓ પણ પુરુષો સાથે રસ્તા પર તરી આવતા પોલીસ દોડી ગઈ હતી આશરે 3000 જેટલા પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર આવતા તેઓને સમજાવતા પોલીસને પણ નાકે દમ આવી ગયું હતું મેરા નામ જી રંજીત યાદવ હૈ નિરંજન ભાઈ યહાં કિસ તરહ કી ભીડ જમી હૈ ક્યા હૈ આપકા યે તો ટિકટ કે વિષય મે જમા હુઆ ભીડ હૈ યહાં પે ક્યા સોમવાર સે ટ્રેન ચલ રહી હૈ એક્ચ્યુઅલી ઓર સબકો હમ લોગ ટ્રેન કે વિષય જો હમ લોગ ટિકટ વહાં પે જો રાજેશ વર્મા હૈ ઝારખંડ કે સવાલ વો તો સબકે પૈસે લે રહે હૈ ઓર ટિકટ ઉનકો ક્યા મિલ નહીં રહા એક્ચ્યુઅલી સબકો પૈસે સોમવાર કો મંગળવાર કો સબ જમા દે કર દી હમ લોગ ઠીક હૈ ઓર આજ આજ સોચ લીજે ગુરુવાર હો ગયા હમ લોગ કા ટિકટ મિલા હી નહીં અબ તક કિતને લોકો કા ટિકટ જમા હૈ ઓર પૈસા લે લિયે વો તો લગતા હૈ કરીબ 4-5 ટ્રેન જીતની હોગી વો તો ઉનકો રાજેશ વર્મા કો પતા હૈ વો ટિકટ તો કાફી વહાં પે જમા હૈ લેકિન હમ લોગો ટિકટ 4-5 દિન સે મિલા જબકી ટ્રેન રોજ આ રહી હૈ કિતને લોગ યહાં જમા હુઆ હૈ ક્યા વિરોધ કરે અભી તો લગભગ 1-1.5 હજાર પબ્લિક યહાં પે જમા હો ગઈ હૈ જબકી હમ લોગો કા માંગ હૈ કી વો પ્રશાસન બોલ રહે કી પૈસે લેકે સુલઝા લો કામ લેકિન હમ લોગો ટિકટ ચાહિયે હમ લોગ 4-5 દિન સે પૈસા નહીં ચાહિયે ટિકટ હી ચાહિયે હમ લોગો और पैसा किस तरह का लिया जा गया आपने पैसा तो टिकट का रेट से ज़्यादा ही लिया गया है जो लिया रेट के बोलो छोड़ो कहना का मतलब और वो कोई दिक्कत नहीं है और दूसरी बात है कि हम लोग को टिकट कोई भी हिसाब से हम लोग को टिकट मिलना चाहिए पैसा लिया हो तो ठीक बात है कोई दिक्कत नहीं है लेकिन हम लोग को टिकट मिलना ही चाहिए नाम विजय कुमार राय जी है सर झारखंड से हूँ ये राजेश वर्मा के पास 6 तारीख से हम लोग फार्म जमा करा रखा हूँ ये टिकट नंबर हम लोग का आ गया लेकिन हम जो नंबर नहीं आया उसका वो चला गया ब्लैक में कर रात को टिकट लेके और हम लोग का टोकन नंबर दे रखा है फिर भी लोग नहीं गए और सर हम लोग सुबह आए तो फिर बोला राजेश मारा वहाँ पे नहीं है 5 दिन से आ रहा है सर हम लोग पैदल चढ़ के धूप में आते हैं ऐसे बोलता है आजकल कर रहा है 4 दिन से कर रहा है धक्का खिला रहा है ऐसे पैसा लिया आप लोग पैसे लिया 800 रुपया जोड़ के लिया है हम मांगते टिकट मांगते हैं सर टिकट चाहिए हम लोग को गांव जाने के लिए जिसको पैसा जिसने ज्यादा दिया उसको टिकट मिला है हाँ 2000 रुपये टिकट बिका 1500 बिका ना ना क्यों बोलता मैं राजेश वर्मा का राजेश वर्मा का चमचा इसके ऐसा राजेश वर्मा का चमचा है वो सब क्या करता है टोकन नंबर ले लेता है सबको और पैसा 2000 लेके पर्ची बना के दे देता है और वो सब फिर रात टिकट दे देता है टिकट 3 बजे भोर में बांटता है सर जब सब आदमी सोया रहता है तो टिकट बांटता है सुबह में क्या झगड़ा हुआ था सुबह में झगड़ा हुआ एक आदमी दिया 1,20,000 उससे लिया बोला सबका टिकट तुम लोग दे दूंगे उसको टिकट नहीं दिया रात को मारा भी है उसको सुबह में और पुलिस चौकी हो गया केस किया तो हो गया राजेश वर्मा वो पुलिस चौकी वहाँ पे ब्यूरो रिपोर्ट सूरत